जन्म बाद अमुक समय पछी भगवान नो यज्ञोपवीत संस्कार थया। यज्ञोपवीत पछी गुरुजी ना आश्रमे भणवा माटे जाय। त्या भगवान एक शीख मनन तमने आपी छे, प्रातः काल उठी रघुनाथा, मात पिता गुरु ना वही माथा। सवारे वेलो उठवू जोईए, नावाना नियम छे। आंगळे ऊंचे नथी करवानुं, पण हवे बधाने खबर पड़ी जाय छे के आपणे शेमां नाहीए छीए। सवारे चार वाग्याथी पांच वाग्या सुधीनो स्नाननो समय देवताओनो छे, चार थी पांच। पांच वाग्याथी लईने छ वाग्या सुधीनो समय ई साधु संतो अने ब्राह्मणोनो छे। छ वाग्याथी लईने सात आपणे હાડા હાથ રાખીએ, અડધી કલાક મારા તરફથી છૂટી। છથી સાડા સાત ઈ સ્નાન કરવાનો સમય મનુષ્યનો છે, અને સાડા સાત વાગ્યા પછી બધા સમય એ રાક્ષસોના સમય છે। હવે આપણે એમાં સ્નાન કરીએ એ જોઈ લેવાનું છે। આંગળી ઊંચી નથી કરવી, નહીતર ખબર પડી જાય બધાને। કેટલા વાગે આવશો કયો તો? હવે હવે કહેવાય બાપુ મૂર્ખા છીએ? તો ભગવાને એમનો નિત્ય કર્મ અહીંયા બતાવ્યો છે। પ્રાતઃ કાલ ઉઠી રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માથા। સવારમાં ભગવાન વહેલા ઊભા થાય, માતા પિતા અને ગુરુને વંદન કરે છે। ત્યારબાદ ભગવાન વિદ્યાભ્યાસ કરે છે, ભગવાન મૃગલાઓનો શિકાર પણ કરે છે। ભગવાન બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં આવ્યા છે। ભગવાન બહુ જ નાની ઉંમરમાં બધી વિદ્યા પામ્યા છે। અલ્પકાલ વિદ્યા સબ પાઈ, બહુ ઓછા સમયમાં ભગવાને મોટી મોટી વિદ્યા હાસિલ કરી લીધી છે। ફરી પાછા અવધમાં આવ્યા છે। પિતાજી ચારેય દીકરાઓને ઘણા સમય બાદ જોયા પછી પિતાજીની છાતી આજ ગજગજ ફૂલે છે। પિતા અને પુત્રનો એક સંબંધ એવો છે કે જે નિસ્વાર્થ ભાવે છે। જગતમાં તમે જેટલા આગળ થશો એટલા તમારા વિરોધ ઉત્પન્ન કરશે, એટલા થશે, પણ જગતમાં એક તત્વ એવું છે, એ છે પિતા। એ ક્યારેય તમારો વિરોધ નહીં કરે। દીકરાઓ જેમ આગળ આવશે એમ પિતાની છાતી ડબલ થતી જશે। નિસ્વાર્થ ભાવ પિતા અને પુત્રનો હોય છે। માં અને પુત્રનો સંબંધ એ પ્રેમ અને લાગણીનો છે। લાગણી હોય મામાં, ન હોય એવું નહીં। માં તો માં છે, સમય રહેશે એ પણ કહેશું, પણ અહીંયા જે વાત આવી વાત કહું છું। અને પિતા અને પુત્રનો સંબંધ એ ડર અને લાગણીનો હોય છે। દીકરાઓ માં પાસે કાલાવાલા કરી લે, પણ પિતા પાસે કાલાવાલા ઓછા થાય દીકરાઓથી। અને પિતા પણ એવું એક તત્વ છે કે એ જાહેર ના કરી શકે કે એના દીકરાને કેટલો રાખે છે, બાકી પિતા રાખતા જ હોય પણ જાહેર ના કરે। પણ માનો પ્રેમ દેખાય છે, બાપનો પ્રેમ ડરમાં પરિવર્તન થાય છે। પિતાથી દીકરાઓ થોડા ડરતા હોય, અને ડર અને પ્રેમનો સંબંધ, ડર અને લાગણીનો સંબંધ હોય તો એ પિતાનો સંબંધ છે। મહારાજ દશરથ આજે પોતાના દીકરાઓને જોઈ પોતે ગદગદિત થયા છે। આજે પિતા પુત્રનું મિલન ઘણા સમય બાદ થયું છે।